વરસાદી માહોલ વચ્ચે મહાનગરપાલિકાઓની પોલ ખુલી રહી છે. પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી રહી છે. આપને જણાવીએ, ગાંધીનગરમાં આજે તો સામાન્ય વરસાદ પડ્યો છે અને સામાન્ય વરસાદમાં જ ભૂવા પડી ગયા છે. ગઈકાલે પડેલ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. ખાડાઓ ખોદ્યા બાદ યોગ્ય પુરાણ ન કરતા રોડ હવે બેસી ગયો છે. ગાંધીનગરના મેયરનો નાગરિકોએ ઉધડો લીધો. સેક્ટર 3 ખાતે નાગરિકોએ મેયરનો ઉધડો લીધો છે. ખાડા પુરવાની કામગીરીના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. કોઈ એન્જિનિયર નથી આવ્યો કે વચ્ચે તમે રાખો રાખો ગાડી જાય કેટલી શું હાલત છે ના તૂટી જશે જશે. ગઈકાલે રાત્રે પહેલા વરસાદ પછી ઘણી બધી જગ્યાએ ભૂવા પડ્યા છે અને પાણી ભરાયના પ્રોબ્લેમ સામે આવ્યા છે. પણ મહાનગરપાલિકાની ટીમ સાથે અમે કોર્પોરેટરને સાથે લઈ હું જાતે મોડી રાત સુધી અમે સાથે ફરીને બધા પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને અમારો એક સિદ્ધાંત છે અને અમે એમાં કામ કરી રહ્યા છીએ અને ક્યાંય પણ કોઈ તકલીફ ના પડે એ માટે અમારી ટીમને સજાગ કરી દીધી છે. અને અમે અત્યારે સારી રીતે એવું કામ કરી રહ્યા છીએ. સાંજ સુધી સેક્ટર વાઇઝ લગભગ પૂર્ણ કરી શકીએ એવા પૂરા પ્રયત્નો કરીએ છીએ. છેલ્લા 15-20 દિવસથી તંત્ર દ્વારા કોઈપણ જાતની કાળજી રાખ્યા સિવાય જ્યાં ને ત્યાં ગટરોના નામે જે ખાડા ખોદવામાં આવ્યા છે તેનું કોઈપણ જાતનો નિકાલ કે કોઈ અધિકારી દ્વારા કોઈક માર્ગદર્શન લીધા સિવાય માત્ર ને માત્ર ખાડા ખોદવામાં આવ્યા છે. તંત્રને જાણ હોવા છતાં પણ ખાડાને પૂરણ કેવી રીતે કરવું કે ક્યાં ભૂવા પડશે તેની કોઈ પણ તાકીદી લીધી નથી. જેના કારણે આજે સેક્ટર 3C છે, 3B છે, પૂરા સેક્ટર 3 અને 4ના રહીશો એટલા હેરાન થઈ ગયા છે કે વાત ના પૂછો. જ્યાં ત્યાં ગાડીઓ ફસાઈ ગઈ છે અને એટલી ગંભીર હાલત છે કે માત્ર ને માત્ર તંત્ર આજે દોડતું થઈ અને ખાલી ને ખાલી આવીને અમને સાંત્વના જ આપી છે પણ કોઈ જાતનું કામ થયું નથી એવું અમને દેખાઈ જાય છે. ગાંધીનગરમાં ગઈકાલે પડેલા વરસાદે તંત્રની પોલ ખોલી નાખી અને હાલ ગાંધીનગરના મેયર જે છે તે અત્યારે અલગ અલગ સેક્ટરોની વિઝિટ માટે પહોંચ્યા છે. જે પ્રકારે ખાડાઓ પડ્યા છે તેને લઈને ગાંધીનગરના નવનિયુક્ત મેયર જે છે તે નિરીક્ષણ કરી રહ્યા છે, પરીક્ષણ કરી રહ્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન, આપ અત્યારે ગાંધીનગરમાં નીકળ્યા છો, કયા પ્રકારની પરિસ્થિતિ ગઈકાલના વરસાદ? અત્યારે પરિસ્થિતિ થોડી એ હતી પણ અમારી ટીમ ગઈકાલ રાત્રી પૂર એક્શનમાં કામ કરી રહી છે અને લગભગ આજ સાંજ સુધી અમે સેક્ટર વાઇઝ 0-0 કરી દેવાની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. લગભગ 50 કરતા વધુ ભૂવાઓ જે છે તે ગાંધીનગરની અંદર પડ્યા છે. એક ફરિયાદ સ્થાનિકોની પહેલેથી હતી કે યોગ્ય પુરાણ નથી કર્યું, પહેલો વરસાદ આવશે તો આ બેસી જશે એવું સામાન્ય લોકોને દેખાતું હતું. આપના તંત્રને આપના એન્જિનિયરોને આ બાબત ધ્યાને ન આવી કે આ પુરાણ સરખું કરવું પડશે? એ બાબત જે હશે પણ અત્યારે અમારી ટીમ પૂરજોશમાં કામ કરે છે અને સાંજ સુધી અમારે મોટા મોટા ભૂવા તો લગભગ થઈ ગયા છે પણ અત્યાર સુધી સાંજ સુધી અમે કાર્ય પૂર્ણ કરવાની પૂરજોશમાં તૈયાર છીએ. અત્યારે અમે સાથે મળીને કામ કરીએ છીએ. છેલ્લો પ્રશ્ન, તમે હમણાં જ ચાર્જ લીધો, તમારા પહેલાના તંત્રના જે લોકો હતા તેમને કરેલા ખાડાઓ હવે તમારે પૂરવા પડશે? જે રીતે આપ કોંગ્રેસ પર આક્ષેપ કરતા હતા એ જ પરિસ્થિતિ તમારા? એવી કોઈ પરિસ્થિતિ નહીં. અમારા આગળના પૂર્વ મેયરે બી સારી રીતે કામ કર્યું જ છે પણ આ તો પરિસ્થિતિ અનુકૂળ હોય, ક્યાંક કંઈ એવું થઈ ગયું હોય તો અમે એ પૂર્ણ કરવા તૈયારીમાં કામ કરીએ છીએ. બેન, ગાંધીનગરના મેયર તરીકે ખાતરી આપશો કે હવે પછીનો વરસાદ પડે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ કમસે કમ ગાંધીનગરમાં નહીં હોય? આ પરિસ્થિતિ તો હવે નહીં જ થાય એની અમે પૂર્ણ તૈયારી કરીએ છીએ અને અમે પૂરજોશમાં કામ કરીએ છીએ કે આ પરિસ્થિતિનું સર્જન હવે ક્યારેય ના થાય. ગાંધીનગરના મેયર ખાતરી આપી રહ્યા છે કે હવે પછી આ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય, પરંતુ તંત્ર જે અત્યારે દોડતું થયું છે કે કદાચ વરસાદ પહેલા દોડતું થયું હોત
તો રાજ્યના પાટનગર ગાંધીનગરની આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાણી હોત. કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર.